કામરેજમાં 3 વર્ષ અગાઉ પાડોશીની સગીરાને લગ્નની લાલચે બગડી જઈ બળાત્કાર ગુજારનાર એક 3 ફૂટના નરાધમ આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. કામરેજમાં 3 વર્ષ અગાઉ 16 વર્ષની સગીરાને પ્રેમજળમાં ફસાવી તેની પર બળાત્કાર ગુજારનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. કોર્ટે પીડિતાને 50,000 રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો. આરોપી મનોજ નૈયાની ઊંચાઈ 3 ફૂટની છે. બચાવ પક્ષની દલીલ હતી કે આરોપીની ઊંચાઈ સામાન્ય પુરુષ કરતાં ખૂબ જ નાની છે અને ભોગ બનનાર એક સામાન્ય વ્યક્તિત્વ ધરાવતી બાળા છે. શરીર સંબંધ બાંધેલ હોય તેવું શક્ય નથી. આરોપી ફિઝિકલી ડિસેબલ છે. સરકાર તરફે એપીપી દીપેશ દવેએ દલીલો કરી હતી કે આરોપી પાડોશી છે અને ભોગ બનનાર સગીરા હોવાની જાણ હોવા છતાં તેને વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે આરોપી પરણી છે, એક બાળકનો પિતા છે, છતાં તેણે સગીરા પર બળાત્કાર ગુજાર્યો છે. ભોગ બનનાર સગીર હોય તે કાયદેસર સંમતિ આપવા સક્ષમ ન કહી શકાય. આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જેથી કોર્ટે નોંધ્યું છે કે પ્રથમ વખતથી આરોપી એક છોકરાના પિતા હોવા છતાં બચાવ કર્યો છે. આરોપી પોતે પ્રણીત છે અને બાળકનો પિતા છે. તે સંજોગોમાં તેનું સામાન્ય વ્યક્તિત્વ અનુસાર તેની ઊંચાઈ ઓછી હોવાના કારણસર તે સંભોગ કરવા સક્ષમ નથી તેવું માની શકાય નહીં. સુરત કોર્ટમાં એક પછી એક એમ 2 બળાત્કારીઓને ગંભીર ગુનાઓમાં કડક સજા નામદાર કોર્ટે ફરમાવી છે. જેમાં માસૂમ બાળાની પીખી નાખી હત્યા કરનારની ફાંસીની સજા, ત્યારે સગીરા પર બળાત્કાર ગુજારનાર 3 ફૂટના નરાધમને 20 વર્ષની સજા ફટકારી નરાધમોમાં એક મેસેજ આપ્યો છે. અઝર કૃષિ સાથે પ્રકાશવાળા.